આ ગઈકાલે ચૂંટણી પતી, આજે 8 વાગે મારા કાર્યાલય પર પહોંચેલું છે અને 8 વાગ્યાથી 2-3 પ્રોગ્રામો પતાવીને આજે બપોરે આવ્યો છું જમવા માટે. તો નવરાશની ક્યારેય પડ નથી. 6 મહિના દરમિયાન હું બહાર હતો. અહીંના લોકોના પીવાના પાણીના કામો, રસ્તાના કામો, આવાસના કામો બધા પેન્ડિંગ હતા, તે આજેથી અમે ચાલુ કરીએ છીએ. અમે કાયમ ઇલેક્શન મોડમાં જોઈએ છીએ, એક્ટિવ મોડમાં જોઈએ છીએ. એટલે જે રીતના મારું નામ જાહેર થયું, હું ઇન્ડિયા ગઠબંધન થયું, બાદમાં બધાનું સમર્થન મળ્યું, બધાએ મહેનત કરી, પ્રદેશ નેતા આવ્યા, રાષ્ટ્રીય નેતા આવ્યા અને જે પ્રચંડ પ્રચાર થયો અને જે અમારા સમીકરણો બન્યા, એ ખૂબ મારા માટે એવી અદ્ભુત આ ચૂંટણી હતી અને ખૂબ મજા આવી. અને ચોક્કસ મને પૂરો ભરોસો છે, જે રીતના અમારી મહેનત હતી, ભરૂચના લોકોનું સમર્થન હતું, અમે આ વખતે આ લોકસભાની ચૂંટણી ભરૂચ અમે જીતીએ છીએ. ડેડિયાપાડામાં હું ધારાસભ્ય બન્યો અને લોકોના જે રીતના કામ કરતો હતો, સરકારને પોસાયું નહીં, ખોટો કેસ કરીને મને જેલમાં નાખી દીધો. જેલમાંથી છૂટીને આવ્યા બાદ બી મને પ્રવેશબંધી કરવામાં આવી. આ વિસ્તારમાં હું 5.5 થી 6 મહિનામાં આવી નથી શક્યો. હમણાં ચૂંટણી દરમિયાન 17 તારીખે નામાંકન કરવાનું હતું, ત્યારે જ મને મંજૂરી મળી. ત્યારે લોકોએ કીધું કે અમે જ ચૈતરભાઈ બનીને ઉતરીશું, અમે જ ઉમેદવાર બનીને ઉતરીશું, તમને હેરાન કર્યા છે, ત્યારે અમે જેલનો જવાબ મતથી લઈશું. અને ખરેખર લોકોએ આટલી કાળઝાળ ગરમીમાં ઊંચું મતદાન કરીને સાબિત કરી દીધું છે કે ડેડિયાપાડા વિધાનસભા મારો પરિવાર છે, બધાનું સમર્થન આ વખતે મને છે, બધા મારી તરફી મતદાન કરી છે. ભરૂચનું જાડેશ્વર હોય, ભોલાવ હોય, મક્તમપુરા હોય, સબરી હોય કે બાલ વિદ્યા વિહાર હોય, આ તમામ બૂથો પર ભૂતકાળમાં કોંગ્રેસ કે બીજી પાર્ટીના એજન્ટનો ઉતરે તો ખાલી ભાજપના લોકો રહીને મોકળું મેદાન મળી જતું હતું. આ વખતે બી ત્યાં કોઈ પોલીસ બંદોબસ્ત કે આવું કંઈ હતું નહીં, એટલે આ લોકો છેલ્લા કલાકમાં આ જ કરવાના હતા. ત્યારે અમારા એજન્ટોએ સ્પષ્ટપણે કરવા નથી દીધા, મારી પાસે ફોન હતો, હું પણ ભોલા પહોંચી ગયો. એટલે 100 મીટરની અંદરથી બધાને અમે બહાર કાઢ્યા. એટલે એ લોકો એમના ધારાસભ્ય રમેશ મિસ્ત્રી, એમના પેલા ધર્મેશ મિસ્ત્રી કે કોણ હતા, એ બધા મીડિયા વાળાને પણ મારવા દોડતા હતા. ત્યારે હું ત્યાં પોતે ઉભો હતો, 6 વાગ્યા સુધી જ્યાં સુધી પેટી સીલ થઈ ત્યાં સુધી અમે કરાવ્યું છે. આ વખતે એમનું બોગસ વોટિંગ પણ નથી થવા દીધું. મુસ્લિમ સમાજ તો આ લોકોથી કેટલો પરેશાન છે, એટલે ક્યારે ભાજપમાં આપવાના નથી, બધા અમારી સાથે છે. જે રીતે વાલિયામાં ક્ષત્રિય સમાજના યુવાનને મારવામાં આવ્યો, જે રીતે ઝઘડિયામાં પાટીદાર સમાજના આગેવાનને મારવામાં આવ્યો ભાજપના તાલુકા પ્રમુખ દ્વારા, તો ને મીડિયાના કર્મી ચારીને જે રમેશ મિસ્ત્રીએ જે ગાળામગાળી કરી, એના પહેલા મનસુખભાઈએ જે નો ઓડિયો વાયરલ થયો, એ બધું બતાવે છે કે ભાજપ બોખલાઈ ગઈ છે, એનો ઘમંડ અમે જ કહીએ છીએ એના અહમ પર આવી ગઈ છે. ત્યારે આ વખતે જનતા એમની કરણી અને કથની જાણી ગઈ છે અને એ મતના રૂપે આ વખતે અમારી સાથે છે અને આ લોકસભા અમે જીતીએ છીએ. મનસુખભાઈએ કીધું કે હું આખી દુનિયાને ઉથલ પાથલ કરી નાખું, હું કરોડો રૂપિયા કંપનીઓ વાળાને ઓકાવી શકું, ઉદ્યોગપતિઓ પરથી કરોડો રૂપિયા ઓકાવી શકું. તો મનસુખભાઈને એક વિનંતી છે, તમે મુકેશભાઈ તમારી પોતાની સરકાર છે તો મુકેશ અંબાણી ને કહીને ગુજરાતમાં જીઓ જે છે દર મહિને અમારે રિચાર્જ કરાવવું પડશે તો ફ્રી ઓફ કરાવી દો, તો બધાને રિચાર્જ કરવું ના પડે એટલું કરો. તો એ વિનંતી છે. મનસુખભાઈ બોખલાઈ ગયેલા છે, પોતે હારે છે બધાને ખબર છે, એટલે ગમે તે હદે જાય છે, પણ એનાથી કોઈ મતદાનમાં ફેર પડવાનો નથી, લોકો જાણે છે. એટલે આ વખતે ઇન્ડિયા ગઠબંધન સાથે છે અને અમે જીતવાના છે. 3 મહિના પછી નથી, મનસુખભાઈ આજેથી ખોવાઈ જવાના છે. તમામ વિધાનસભામાં મારા કાર્યાલયો હશે, જે રીતના આજે આપણે ડેડિયાપાડા બેઠા છે એવા જ એક દિવસ હું મારા કાર્યાલય પર ઉપસ્થિત રહીશ અને લોકોના કામ કરીશ, ભરૂચને મહાનગરપાલિકા બનાવવાના પ્રયાસો કરીશ, નર્મદા કાંઠે રિવરફ્રન્ટ બનાવવાના પ્રયાસો કરીશ, સ્થાનિક જીઆઈડીસીમાં યુવાનોને રોજગાર આપવાના પ્રયાસો કરીશ, જ્યાં શિક્ષકો નથી ઓરડાઓ નથી ત્યાં શિક્ષકો મુકાઈ નવા ઓરડાઓ બને પ્રયાસો રહેશે. સાથે જે લોકોની જમીનો જીઆઈડીસી, જીએમડીસી, રેલવે, નેશનલ હાઈવે કે જેટકોમાં ગઈ છે એમને યોગ્ય વળતર મળે અમારા પ્રયાસો છે. આજે નાના નાના કામોમાં પણ ભ્રષ્ટાચાર થાય છે એ અટકાવીશું, દારૂબંધી હોવા છતાં રેલમછેલ દારૂની થાય છે એ અટકાવીશું, તમામ એવા પ્રયાસો અમે કરીશું કે લોકોના સુખાકારી માટે અમે ઉપયોગી બનીએ.